పుని జామ్నగర్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. આધુનિક રેલ કોચની વ્યવસ્થાઓ આ બધું શક્ય બન્યું છે અને ડબલ સ્પીડથી પહેલા કરતા જે કામ થતા હતા એના કરતા ડબલ સ્પીડથી આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની એક યોજના લાવ્યા. 5 એકર અને તેનાથી ઓછી જમીન એવા ખેડૂતને વર્ષે 6,000 રૂપિયા સીધા એના બેંકના ખાતામાં પહોંચી જશે. દરેક સિઝન પહેલા 2,000 રૂપિયા પહોંચી જશે. એને ખાતર ખરીદવાનું હોય, એને બીજ ખરીદવાના હોય, દવા લાવવાની હોય, એના કામ આવશે. અને એવો ગભગોળો ચલાવ્યો, એવો ગભગોળો ચલાવ્યો જૂના લોકોએ. 10 વર્ષમાં એકવાર એમને તાવ આવે, દેવું માફ કરવાનો. ચૂંટણી આવી નથી કે દેવું માફ કરો, દેવું માફ કરો એ ભાષણ ચાલુ કરી દેવા, કશું કરવાનું નહીં. 10 વર્ષ સુધી ખેડૂત જે થવું હોય થાય, કશું કરવાનું નહીં. અને તમને આશ્ચર્ય થશે, 2008-09માં એમણે આ ચૂંટણી ધ્યાનમાં રાખીને દેવાનાબૂદીની વાત કરેલી જૂની સરકારે. 6 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું દેશના કિસાનો. માફ કેટલા કર્યા? 52,000 કરોડ. અને વોટ બધાને છેતરી લઈ ગયા, બધાની આંખમાં ધૂળ નાખી. અને ચૂંટણી પછી ભાઈ કિસાન શું કરે બિચારો? એમ ભાઈ નિયમમાં મારું નહોતું થયું, મારું આવ્યું નહીં. આ મૂર્ખ બનાવવાના જ કાર્યક્રમો કર્યા છે આપણે. આપણે એવી યોજના લાવ્યા છે કે દર વર્ષે 75,000 કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થશે અને 10 વર્ષે 7.5 લાખ રૂપિયા ખેડૂતના ખાતામાં પહોંચી ગયા હશે. એનો કે ગામડામાં 7.5 લાખ કરોડ રૂપિયા ઢગલો થયો હોય ગામડામાં, એટલે ગામડાની આખી ઇકોનોમી બદલાઈ જાય ભાઈ. 7.5 લાખ કરોડ રૂપિયા ગામડામાં ઠલવાણા હોય એટલે ગામડાનો માનવી પહેલાં સાયકલ ના ખરીદતો હોય તો સાયકલ ખરીદે, છોકરા માટે બૂટ ના લાવતો તો બૂટ લાવે, બૂટ લાવતો હોય ને મોજા ના લાવતો હોય મોજા લાવે, ઘરની અંદર વાસણ સારા વસાવે, ઘરની અંદર સારું રાંધવાની કોશિશ કરે, એક પ્રકારે આખી ગામડાની ઇકોનોમી બદલાઈ જાય એવું કામ આપણે કર્યું છે. અને એ જ્યારે કર્જ માફી કરતા હતા તો ગામડામાં 100માંથી 20 કે 25 ખેડૂતોને લાભ મળતો હતો. આપણી યોજનાના કારણે 100માંથી લગભગ 90 ખેડૂતોને લાભ મળવાનો છે અને દર વર્ષે મળવાનો છે. ભાઈઓ બહેનો, સમસ્યાઓના સ્થાયી સમાધાન અને કોઈ પણ પ્રકારના વાલા દબલા વગર સબકા સાથ સબકા વિકાસ આ મંત્ર સાથે કામ કરીએ એટલે કેટલો બધો લાભ થતો હોય છે. હમણાં આપણે કિસાનોને જે લાભ મળે છે એ બધા લાભ પશુપાલકોને આપવાનો નિર્ણય કર્યો. કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકને મળશે, જેમ સસ્તા દરે વ્યાજ બેંકના પૈસા મળે છે, સસ્તા વ્યાજના દરે એ જ રીતે પશુપાલકને મળશે. અને એ જ લાભ માછીમારને પણ આપ્યો, માછીમાર માટે પણ આની વ્યવસ્થા કરી. પહેલીવાર દેશમાં જ્યારે અટલજીની સરકાર બની હતી ત્યારે પહેલીવાર આદિવાસીઓ માટેનો એક અલગ વિભાગ બન્યો હતો. આદિવાસીઓ માટે વિભાગ નહોતો આપણા દેશમાં. આ દેશમાં મોદી સરકાર આવ્યા પછી પહેલીવાર માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું છે.